બીજી બાજુ સુરત શહેરની તાપી નદી બે કાંઠે વહી રહી છે, જેના કારણે તાપી નદીના હાલ નયનમય દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે. હાલ ઉકાઈમાંથી પાણી છોડવાનું કામ યથાવત છે, પરંતુ તાપી નદીમાં પૂર આવે તેવી કોઈ શક્યતા હાલ દેખાતી નથી. એક તરફ ખાડીપુર તો બીજી તરફ તાપી નદીમાં પણ પાણીની આવક સતત યથાવત છે. છેલ્લા ઘણા દિવસોથી સુરતની ઉપર આવેલા તાપી નદીના ઉપર આવેલા ઉપરવાસના ઉકાઈ ડેમમાંથી પાણી સતત છોડાઈ રહ્યું છે, જેને પગલે સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદી બંને કાંઠે વહી રહી છે અને તેના કારણે તાપીનું નયન રમ્ય દ્રશ્ય આપ જોઈ શકો છો. તાપી બંને કાંઠે વહી રહી છે. ભાગ્યે જ આ પ્રકારે નદી વર્ષમાં એક બે વાર આ પ્રકારના દ્રશ્યો દેખાતા હોય છે કે જ્યારે તાપી બંને કાંઠે વહેતી હોય છે, અને ઘણીવાર તો ઉનાળામાં તાપીમાંથી માણસો ચાલીને જતા રહે એક પારથી બીજા પાર તે પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે. પણ હાલ આપ જોઈ શકો છો તાપી નદી બંને કાંઠે વહી રહી છે. હાલ આપણે સ્વામી વિવેકાનંદ બ્રિજ પર ઊભા છે, આપે સરદાર બ્રિજ, અને સાથે જ જોઈ શકો છો થોડે દૂર કેબલ બ્રિજ જે છે તે પણ દેખાય છે. અને સુરતની તાપી નદી બંને કાંઠે એક તરફ અડાજણ અને બીજી તરફ સુરત શહેરનો કોટ વિસ્તાર, આ બંને બાજુ પાણી દેખાઈ રહ્યું છે. અને તાપીના આ પાણી હાલ પૂર જેવી કોઈ પરિસ્થિતિ સર્જે તેવું કોઈ પણ દેખાતું નથી. સુરત શહેરનું ખાડીપુર અને તાપી નદીનું પાણી બંને સાથે કોઈ સંદર્ભ નથી. તાપીનું પાણી આવી રહ્યું છે તે નદીમાં સમાયેલું છે. કેમેરામેન રાહુલ આહિરે સાથે કાદિર છે સુરત.